વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર, આપ છો ને મારા જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો, જો ફક્ત 10 મિનિટમાં જ તૈયાર થાય છે. કાચા બટેકા અને રવામાંથી આપણે તૈયાર કરવાનો છે આ નાસ્તો. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રોંઢે નાસ્તામાં પણ લઈ શકો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે, તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. તો તેના માટે મેં આ 4 નંગ બટેકા લીધા છે, તેને આપણે સરસ ચાલ ઉતારી લઈશું. તમારી જો જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલા તમે બટેકા લઈ શકો છો. હવે આપણે તેને પાણીમાં રાખીશું. પાણીમાં રાખવાથી બટેકા કાળા ન પડે. ત્યારબાદ તેને છીણી લેશું. ખમણ આપણે મીડિયમ રાખીશું. આપણે જાડું ખમણ રાખીશું તો સડવામાં વાર લાગશે. તો જો આવી રીતે મેં બધા બટેકા ખમણી લીધા છે, હવે આપણે તેને 2 પાણીએ હોશ કરી નાખીશું અને ક્લિયર પાણીમાં આપણે તેને થોડી વાર રાખીશું. તો જો અહીંયા આપણે એકદમ ક્લિયર પાણીમાં છીણ રાખી દીધું છે. હવે આપણે એક પેનમાં 2 નાના ચમચા જેટલું તેલ એડ કરી દઈશ. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હું 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશ. ત્યારબાદ 5 ચમચી હિંગ એડ કરી દઈશ. ત્યારબાદ આવશે આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણ અને ચીની ફ્લેક્સ 1 ચમચી અને 1 ચમચી કાળા તલ. કાળા તલની જગ્યાએ તમે સફેદ તલ પણ લઈ શકો છો. હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેને 2 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું અને ત્યારબાદ 2 કપ પાણી એડ કરી દઈશું. કપ પાણી અમે બીજા નંબરનો જ લીધો છે. મેજરમેન્ટમાં આપણે 2 કપ પાણી લેવાનું છે અને 1 કપ રવો લેવાનો છે. પાણી એડ કર્યા બાદ આપણે તેને થોડી વાર પાણી ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થાય ત્યારબાદ આપણે બટેકાનું છીણ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. ફરીથી આપણે તેને મિક્સ કરી દઈશું અને 1 થી 2 ઉભરો આવે, મતલબ બટેકાનું છીણ નરમ પડી જાય ત્યાં સુધી તેને આપણે કૂક થવા દઈશું. ત્યારબાદ કલર પ્રમાણે આપણે તેમાં હળદર એડ કરી દઈશું. પરફેક્ટ મેજરમેન્ટમાં 2 કપ પાણી લીધું છે તો 1 કપ આપણે સૂજી લઈ લઈશું. સૂજી આપણે ઝીણી જ લીધી છે, તેને આપણે એડ કરી દઈશું મિશ્રણમાં અને સરખી રીતે મિક્સ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દીધા બાદ આપણે 5 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું. લાલ મરચું પાવડર ઓપ્શન છે, તમે નાખો તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે, કેમ કે આપણે ચીની ફ્લેક્સ પાવડર નાખ્યો છે. હવે આપણે તેને દબાવી અને ફરીથી એક સરખું મિક્સ કરી દઈશું. હવે આપણે મિશ્રણને આસ કન્સિસ્ટન્સી ઉપર રાખીશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું. ઠંડુ થયા બાદ આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ 1/2 ચમચી હાથમાં આપણે તેલ એડ કરી દઈશું અને 5 મિનિટ સુધી તેને મસળી લઈશું. હવે આપણે થોડું હાથમાં મિશ્રણ લઈ લઈશું અને તમે કોઈ પણ શેપ આપી શકો છો. હોળ શેપ આપી શકો છો, તમે આને લંબગો શેપ આપી શકો છો. તમારે જે રીતે બનાવવો હોય તે રીતે બનાવી શકો છો. હું અત્યારે એને ગોળ શેપમાં જ બનાવી રહીશું. તો આવી રીતે આપણે બધી ગોળી વાળી દઈશું. કંઈ આપણી બધી જ ગોળી વળીને તૈયાર થઈ ગઈ છે અને તમે 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. હવે આને 5 મિનિટ સુધી આપણે ફ્રીજમાં રાખી અને ફ્રાય કરીશું. ગોળી ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ પહેલેથી જ થવા માટે રાખેલું હતું. હવે આપણે બધી જ ગોળીને ફ્રાય કરી લઈશું. આપણે ગોલ્ડન બ્રાઉનની રંગની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો ફ્રેન્ડ, નવી નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. હવે આપણે તેને 1 ગવણીમાં લઈ લેશું એટલે જે વધારાનું તેલ હોય તે નીતરી જાય. તો અહીંયા આપણો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે તૈયાર. હવે આપણે તેને સર્વની પ્લેટમાં સર્વ કરી લેશું. જો હું તમને તોડીને બતાવું, બહુ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે. આ તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો તમને આ બટેકા અને રવાનો નાસ્તો કેવો લાગ્યો. આ નાસ્તાને તમે ટમેટા કેસપ સાથે અથવા ગ્રીન ચટણી અથવા દહીંની ચટણી સાથે તમે કોઈ પણની સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય દ્વારકાધીશ એન્ડ જય સિયારામ.